કમ્ફર્ટ હોલી છે હું અલહાબાદની છું બટ 20 વર્ષથી દિલ્હીમાં રહું છું ને આઈ એન્જોય કુકિંગ અ લોટ મારું નામ ફરીદા છે ફરીદા વરિયાવા ને હું મૂળ વડોદરાથી છું વડોદરા ને ઘણા વર્ષોથી દિલ્હીમાં છું ને આઈ લવ ટુ કુક આજે આપણે બે ડિશિસ રાખવાના છે એમ તો પારસીઝ આર નોન કે બોટા ને ગોસ્ટ ને મચ્છી વગર નહીં ચાલે પણ આપણા પારસી રાંધવામાં ઘણી બધી વેજીટેરિયન બી વાનગીઓ બી ઘણી છે તો આજે આપણે પારસી લગનનું સ્ટૂ રાખવાના છે જેમાં ઘણી બધી તરકારી ને ડ્રાય ફ્રૂટ્સ બી હોય गाजर अलग अलग एक एक पछी एक एक आपणे तरी ने आमां मिक्स करशुं મીઠો કાન ઘણી વખતે આખો વરસમાં મળે નહીં ખાલી ઠંડીમાં મળે તો મીઠો કાન નહીં મળે તો અરબી રાઉન્ડ ધ યર મળે તો તેને છોડી કાઢીને આવી જ રીતે ગળા ટુકડામાં કાપીને તળી દેવાનું ત્યારે સાકરકંદ બી અમે તળીને તૈયાર છે તો આપણે પપેટામાં જ મિક્સ કરી દઈશું હવે આપણે આ સુગર નાખીએ सूरन भी तरी गिक्स पपेटा ने વટાના અને બધાના સાથે હવે આપણે ગાજર નાખીએ ને એને બી ફ્રાય કરીએ એન્ડ મિક્સ ઇટ વિથ ધ બાકીની તરકારી છેલ્લે કિશમિશ આજ તેલમાં થોડા સા તળી લઈએ તો હવે થોડું તેલ કાઢી લીધું આપણે એક્સ્ટ્રા ને હવે તેની અંદર આ કાપેલો કાંદો નાખીશું બસ એક કાંદો અજકચરો લાલ થઈ ગયો હવે એની અંદર આપણે આદુ લસણનો પેસ્ટ લગાવશું અને તેને બી થોડું બ્રાઉન કરી દેવાનું જીરું મસાલો છે બ્લેન્ડ ઓફ 15 મસાલાસ ફ્રોમ ધનિયા જીરું મરચું ધ ગરમ મસાલાસ બાદિયાન ધ સ્ટાઇની સીડ હલ્દી સો ઇટ્સ અ બ્લેન્ડ ઓફ 15 મસાલાસ which make up for one masala and this is a very old recipe of my great grandmother in laws which I have heard nake I have khali lal marchu che lal pise bulan marchu આ તો નીલુફરનો ઘેરો બનાવેલો ધાના જેવું છે પણ જો આપણી પાસે એવું નહીં હોય તો આપણે આખા ગરમ મસાલા એમાં મરી તજ લવંગ એલચી મોટી એલચી જરાસું સોંફ બધું નાખી ભૂની લો ધાના જીરું ને સ્ટાર એનિસ એક બે નાખી દો ભૂની લઈને એકદમ પાવડર કરીને વાપરશો તો બી એવું જ ટેસ્ટ આવશે હવે આ કાંદો ને મસાલો બધો મજબૂત થઈ ગયો તો એની અંદર આપણે કાપેલું ટામેટું નાખીશું ને ટામેટું વહેલું ચરી જાય કરીને આપણે મીઠું બી તેમાં નાખી દઈશું થોડું કાપેલું ખાંડ નાખશું ખાટું મીઠું કરવાનું છે આપણે થોડી ખાંડ ને સરકો નાખશું આ ખાસ સરકો છે કોલાનો જે સેડવીનથી બને પણ જો આ નહીં હોય તો કોઈ બી મોલ્ટ વિનેગર બી વાપરી શકાય થોડું ખાટું મીઠું કરવાનું હશે હવે આ કાંદો ટામેટું મસાલો બધું થઈ ગયું મજેનું હવે આપણે આ તારેલી તરકારી એમાં નાખી દઈએ બધી મિક્સ છે પપેટો ગાજર સુરણ મીઠો કાન વટાણા કાજુ કિશમિશ
હવે સ્ટૂ કરેલા જરદાલુ છે ખાલી પાણીમાં તે બી નાખી દઈએ. આજે જરદાલુ આપણે એડ કીધા તે જરા ગરમ પાણીની અંદર ખાલી જરદાલુ નાખીને ધીરે ચૂલે બોઇલ કરી લીધા કે સોફ્ટ થઈ જાય એક સખત થઈ જાય તેનું જ રિડ્યુસ પાણીથી થોડું અંદર નાખી દીધું સ્પેસ. સો બસ આ બધું મિક્સ કરી દીધું તરકારીને કાંદો ટામેટું મસાલો ને આમાં ખાલી કરીને ઉપરથી ખાલી કોથમીર ભભરાવી હવે એકદમ તૈયાર છે ગરમ ગરમ રોટલી સાથે.